ફ્રેન્ડ્સ, મારું નામ અંધારે અક્ષર મહેશભાઈ છે. હું આજે તમને એક ટોપિક વિશે જણાવવા માંગીશ. મારો ટોપિક છે પરિશ્રમ એ જ પારસ મળે. મિત્રો, શું તમને ખબર છે કે પરિશ્રમ એટલે શું નથી ને? તો હું આજે તમને જણાવીશ પરિશ્રમ એટલે શું. ઘણા બધા મિત્રોનો સવાલ હોય છે કે સર, હું વાંચું છું, ખૂબ જ મહેનત કરું છું, છતાં પણ મને કંઈ પણ યાદ રહેતું નથી. આવું શા માટે થાય છે ખબર છે? આપણે પરિશ્રમ કરીએ છીએ, પરંતુ યોગ્ય દિશાએ આપણે પરિશ્રમ કરતા નથી. આપણે સૂકી જમીન હોય, ખાડાવાળી જમીન હોય, ત્યાં આપણે ખાડો ખોદીએ તો પણ પાણી નીકળતું નથી. તેનું કારણ છે કે તે કોરી જમીન હોય છે. આપણે સતત ત્યાં પરિશ્રમ કર્યું, છતાં પણ આપણને ત્યાં ફળ મળ્યું નહીં. કારણ કે આપણે પરિશ્રમ કરીએ પરંતુ એવી ચોક્કસ દિશાએ પરિશ્રમ કરશું તો આપણને તેનું ફળ મળી શકશે. આપણે સૌ એક સારી દિશા પરથી આપણે જો પરિશ્રમ કરી શકશું તો આપણને એમાં જરૂર સફળતા મળશે. આપણે જ્યારે પરિશ્રમ કરીને આપણે જે ઊંચે પોસ્ટ ઉપર કે પછી કાર્ય કરતા હશું ત્યારે આપણને તે દિવસો આપણને યાદ હોવા જોઈએ કે આપણે પહેલાં કેવી રીતે પરિશ્રમ અને કેવી રીતે કઠોર પરિશ્રમ મહેનત કરીને સારી સાચી દિશામાં આપણે જે મહેનત કરેલી તે આપણને યાદ હોવું જોઈએ. અને તે પોસ્ટ ઉપર આપણે હોઈએ ત્યારે આપણને કોઈ પણ જાતનું અભિમાન આવવું જોઈએ નહીં. આપણે જોઈએ છીએ કે આપણા દેશને સ્વતંત્ર કરવા માટે ઘણા બધા મહાપુરુષનો ફાળો હતો, જેવા કે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી. તેમણે મહેનત કરી પણ સાચી દિશાએ સાચા સંકલ્પો કરીને, દઢ નિર્ણય કરીને તેમણે એ આપણા દેશને સ્વતંત્રતા આપી છે. તો આપણે પણ એક સ્વતંત્રતા દઢ નિર્ણય કરવો જોઈએ કે આપણો ગોલ આટલો છે તો આપણે ત્યાં પર જ ફોકસ કરવું જોઈએ. અને આપણે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે બુદ્ધો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મિત્રો, આપણે જો તે સુવિચાર પર આપણે અમલ મૂકશું તો આપણા જીવનમાં પણ નવી ખુશીઓ આવશે. આપણે એક સારા માણસ બનીએ, સારી ઊંચી પોસ્ટ પર હોઈએ તો પણ આપણે ત્યારે એનો ઈગો રાખવો જોઈએ નહીં. કારણ કે આપણે જો આપણામાં ઈગો આવશે તો આપણને આપણામાં સમાજમાં માન સન્માન વધશે નહીં. તેથી આપણે ઈગો રાખવો જોઈએ નહીં. આપણી સ્કૂલ, આપણા મિત્રો, આપણી તમામ સંસ્કાર પણ આપણે ભૂલવા જોઈએ નહીં. આપણી સાથે રહેલા મિત્રોનો પણ ચોક્કસ ફાળો અને આપણા શિક્ષકોનો પણ ચોક્કસ ફાળો રહેલો હોય છે કે આપણે તે પોસ્ટ ઉપર પહોંચવા માટે. તેથી હું મિત્રો એક જ વાત કહીશ કે આપણે પરિશ્રમ, કઠોર પરિશ્રમ અને સાચી દિશામાં આપણે પરિશ્રમ કરશું તો આપણને જરૂર સફળતા મળશે. અને દઢ સંકલ્પ કરો કે મારે આજ વસ્તુ કરવું છે અને મારે આ જ વસ્તુ પર ફોકસ કરીને મારે આ બનવું છે. અને આપણે અત્યારથી સંકલ્પ કરી લઈએ કે આ મારે એક સારી પોસ્ટ અને સારો માણસ બનવું છે તો ચોક્કસથી આપણે એ વસ્તુ આપણે મેળવી શકશું. થેન્ક યુ.